પારસી નવું વર્ષ નવરોઝના દિવસે ઉદવાડા ગામે દેશભરના પારસીઓ નવા કેલેન્ડર વર્ષ 1389ના પતેતીની ઉજવણી કરી હતી. ઉદવાડા ગામ પારસી સમુદાય માટે પવિત્ર ધામ ગણાતા હોય છે. પારસી કોમનું નવું વર્ષ એટલે કે નવરોઝ આજે નવા વર્ષના દિવસે દેશભરના પારસીઓના નવા કેલેન્ડર વર્ષ 1389ના પ્રથમ દિવસને નવરોઝ તરીકે ઉજવણી કરી હતી. ભારતમાં વર્ષો પહેલા ગુજરાતના સંજાર બંદરે આવેલા પારસીઓ માટે આજે ખુશીનો દિવસ છે. ઈરાનથી સંજાર બંદરે આવેલા પારસીઓ આજે દૂધમાં સાકર ભળે છે તેમ દરેક સમાજ સાથે ભળી ગયા છે. આજે પારસીઓના ઈરાની કેલેન્ડર મુજબ 1389ના નવા વર્ષની શરૂઆત થઈ છે. પારસીઓનું કાશી એવા સૌથી મોટો ધર્મસ્થળ ઉદવાડા દરેક પારસી માટે અતિ અને સૌથી મોટું પવિત્ર ધર્મસ્થળ છે. પારસીઓના ધર્મગુરુ એવા વડા દસ્તુર દ્વારા આજે પવિત્ર આશત બહેરામની પૂજા અર્ચના કરી હતી. આજે ઉદવાડા ખાતે દેશભરમાંથી પારસી બંધુઓ ઉદવાડા આવ્યા હતા. ધર્મગુરુ વડા દસ્તુરજીએ પણ પારસી સમાજને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પારસી કેલેન્ડર મુજબ વર્ષનો છેલ્લો દિવસ એટલે પતેતી. વર્ષ દરમિયાન કરેલા પાપના પ્રાયશ્ચિત કરવાનો દિવસ. દરેક પારસી પતેતીના રોજ પારસી વિધિ મુજબ પેટેટ પશ્ચિમાની વિધિ કરે છે. આખા વર્ષ દરમિયાન જાણે અજાણે કોઈ ભૂલ કરી હોય તો પ્રભુ પાસે માફી માંગવાની હોય છે. નવરોઝના દિવસે પારસીઓ પોતાના સ્વજનના આશીર્વાદ લીધા હતા અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. ઉદવાડા ખાતે શનિવારે દેશભરમાંથી પારસીઓ પવિત્ર આશદ બહેરામની પૂજા માટે આવ્યા હતા અને પવિત્ર સુખડથી પારસીઓ પૂજા કરી નવું વર્ષ સારું જાય તે માટે પ્રાર્થના કરી હતી. અમારા પૂર્વજોના જે ગુજરી ગયેલો એનો પ્રેયર ચાલે અને ગઈકાલે અમારી પટેટી હતી. પટેટી છેલ્લો ગાંઠો કહેવાય અમારો પ્રેયરનો અને આજે અમારો નવરોઝ છે. આજે 1389th યર છે અને જ્યારે અમે લોકો આવેલા સંજાનમાં ઉતરેલા અને અમારું મક્કા ઉડવાડામાં બન્યું હતું અને અમે જશન કરીએ ઉડવાડામાં સુખડ ચરાવીને અમારા ખુદાઈ ઝરતુસ્ત્ર પૈગંબરને યાદ કરીએ અને ખુશી મનાવીએ સ્વીટ્સ આપીને અને બધા મળીને હાજરી મળીને અમે લોકો ન્યૂ યર સેલિબ્રેટ કરીએ. નવા સાલની દરેક શુભેચ્છાઓ. મારા પારસી ભાઈઓ અને બહેનોને નવું સાલ દરેક રીતના સુખ શાંતિ અને સંપત્તિ ભરેલું નીવડે એવી હું દુઆ ગુજાર કરું છું. પારસી સમાજ સાથે સાથે બધા સમાજના ભાઈ બહેનોને, મારા દરેક ભારતીયવાસીઓને અને દરેકને વસ્તુ ઈરાન શાહને પ્રાર્થના કરું છું કે આપનો દેશ હંમેશા આગળ અને આગળ વધતો રહે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હાથ આપને મજબૂત કરવાના છે, આપના દેશને આગળ લઈ જવાનું છે. જાતિવાદ કોમવાદ એ બધું ભૂલી એક ભારતીય નાગરિક તરીકે આગળ આવીએ અને સારા કામો કરી દેશ અને કોમને આગળ લઈ જઈએ. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.